ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमःहिदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमःहिदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमःहिदं श्रीदक्षिणामूर्तये ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिश्शान्तिश्शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। એટલે આપણે ચર્ચા અત્યારે ભાષ્યકારે વિદ્યા અને કર્મનો સમુચ્ચયને થાય એની ચર્ચા કરી રહ્યા છે, અર્થાત વિદ્યાની ઉત્પત્તિ માટે કર્મ સહાયભૂત છે, પરંતુ મોક્ષ માટે વિદ્યા કર્મનો સમુચ્ચય આવશ્યક નથી અને શક્ય નથી, કારણ કે મોક્ષનું સ્વરૂપ જ એવું છે કે જેમાં કર્મનો છાંટો પણ આવી શકે એમ નથી, એવું છે। मोक्ष अर्थात स्वात्मनि अवस्थानम इति मोक्ष है। स्वात्मनि अवस्थानम इतले बीइंग वन सेल्फ, जस्ट आई एम अवेयर दैट आई एम फ्री, बस देन ना मोक्ष है। अब मैं क्या कर्मनु स्थान है, मोक्ष जे छे ये तो आत्म संबंधी छे, आत्मा मुक्त छे जानवु एना मोक्ष छे, એટલે ત્યાં કર્મનું સ્થાન ક્યાંથી આવે। કર્મ તો ઉત્પત્તિ કરે, કર્મ કશ્યાકની ઉત્પત્તિ કરે, ઉત્પત્તિ કરે અર્થાત પહેલાં નહોતું એ વસ્તુ ઉત્પન્ન થાય, તો આત્માની તો ઉત્પત્તિ ન થઈ શકે, આત્માની ઉત્પત્તિ કેવી રીતે થાય, એટલે ઉત્પન્ન કરનારો જ આત્મા છે, એટલે ઉત્પન્ન કરનારો પોતાને ઉત્પન્ન કરે છે આવું તો બોલાય નહીં। એટલે વાસ્તવમાં કર્મનું પ્રથમ ફળ ઉત્પત્તિ જે છે એ ખરેખર વાસ્તવમાં પોતાનાથી અન્ય વસ્તુની ઉત્પત્તિ થાય, અને માટે કુંભાર ઘડાની ઉત્પત્તિ કરે, ઘડો એનાથી ભિન્ન છે, કુંભાર ઘડો નથી, એટલે માટે પ્રથમ કર્મફળ ઉત્પત્તિ એ મોક્ષ ન હોઈ શકે। મોક્ષ તો આત્મા છે, આત્મા જ મોક્ષ છે, એ જાણો કે હું મોક્ષ છું કે મુક્ત છું, એના મુક્તિ છે, એટલે એ ન કરી શકે। પછી કર્મ જે છે વાસ્તવની અંદર આ વિકૃતિ મોડિફિકેશન ન કરી શકે, આત્મા જે છે એમાં કોઈ વિકાર ન લાવી શકાય, આત્મા જે છે એના કરતાં બદલીએ એટલે મોક્ષ થઈ જાય એવું નથી। આત્મા જે જેવો છે એવો જાણીએ એનું નામ મોક્ષ છે, આત્માને બદલવાની જરૂર નથી, આત્મા બદલી શકાય એમ પણ નથી, બદલવા વાળો જે છે બદલાવ લાવવા વાળો છે એ આત્મા છે। માટે હું આમાં બદલાવ લાવી શકું અને જુદો કલર કરી નાખું, બરાબર ને, અને જુદો કલર કરું, મારી પાસે કંઈક પડ્યું હોય અને પોલિશ કરું, ચાલો એ મતલબ એ શક્ય છે, દૂધ પડ્યું છે એને દહીં બનાવી દો, આ બધું શક્ય છે, પણ આત્મામાં બદલાવ કેવી રીતે લાવવો। એટલે બદલાવ લાવવા વાળો જે છે, દૂધમાંથી દહીં બનાવવા વાળો જે છે એ આત્મા છે, અને માટે આત્મામાં કોઈ વિકૃતિ પણ ન લાવી શકાય, આત્માનું સંસ્કરણ ન થઈ શકે, પ્યોરિફિકેશન, પ્યોરિફિકેશન જે છે એ વાસ્તવમાં કરવા ના, પણ સ્વામીજી આત્માનું પ્યોરિફિકેશન કર એ શક્ય લાગે છે મને, કારણ કે એક દર્શન એવું કહે છે કે આત્મા મોક્ષ એટલે શું,
आत्मा ने सर्व कर्मों रूपी अशुद्धि थी मुक्त करवो, एनु नाम मोक्ष छे। एटले वास्तवनी अंदर आत्मा मां शुद्धिकरण शक्य खरु, अने माटे कर्म द्वारा आत्मानु शुद्धिकरण खूब बधी तपश्चर्या वगैरह करो ने तमे, एटले आत्मा धीरे 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 शुद्ध थई जाए, बधा कर्मोमांथी मुक्त थई जाए। आवी एक फिलॉसफी आपणी भारतनी, आवुं शक्य नथी। केम शक्य नथी? कारण के अमारो तो भाई एवुं दर्शन छे के जे वस्तुने शुद्ध करीए छीए ने वळी पाछी फरी अशुद्ध तो बने ज, नहीं तो शा माटे दिवाळीमां आटलू बधुं, दिवाळीनी अंदर एटली बधी वस्तु, आखुं घर साफ करे અને એટલા રાજી થાય, એટલા રાજી થાય જાણે કે હવે પરમનન્ટલી બધું શુદ્ધ જ રહેવાનું હોય, ચોખ્ખું ચટ પક્ક। તમે જુઓ થોડા દિવસોની અંદર, અને એને જ આ લોકો સાયન્સમાં એન્ટ્રોપી, ધીસ ઇઝ એન્ટ્રોપી, જે છે વ્યવસ્થાથી અવ્યવસ્થા તરફ એ જવું, એ એ જગતનો સ્વભાવ છે। વ્યવસ્થાથી અવ્યવસ્થા, પૂરેપૂરી અવ્યવસ્થા એટલે 100% એન્ટ્રોપી કે આ લોકો। એની એ કહેવાનો આશય એવો છે કે એ તો સ્વભાવ છે જગતનો। અને માટે તમે આત્માને પણ આ રીતે જ ગણશો કે શુદ્ધ બનાવીએ, ચાલો માનીએ શુદ્ધ આત્માને શુદ્ધિકરણ કરાય કર્મથી, માની લઈએ ચાલો એક સેકન્ડ માટે, પરંતુ વળી પાછો અશુદ્ધ બનશે તો તમારો મોક્ષ ક્યાં રહ્યો? તમે તો કહો છો શુદ્ધ બની જાય એટલે મોક્ષ, પણ અશુદ્ધ બનશે એટલે પાછું બંધન અને સંસાર? આવું તો શક્ય નથી, મોક્ષ તો નિત્ય વસ્તુ છે। એટલે શુદ્ધ વસ્તુ અશુદ્ધ બનતી હોય તો મોક્ષ પણ અનિત્ય બની ગયો, સંસાર આવ્યો પાછો, બંધન આવ્યું। એટલે એની વે, એટલે આ વસ્તુ શક્ય નથી। અને શુદ્ધિકરણ કરવા માટે ઇટ શુડ બી એન ઓબ્જેક્ટ ઇન યોર હેન્ડ્સ। તમે ઘડાને સાફ કરો, ફલાણું સાફ કરો, તમે શાકભાજી સાફ કરો। અત્યારે તો આ પેન્ડેમિકમાં લોકો કરે છે, આવું એક બકેટની અંદર બધા શાકભાજી ફળ બધું લાવીને નાખીને પછી અંદર સોડાનું નાખીને અંદર પાણી નાખીને બરાબર 15 મિનિટ બધું બરાબર ધોવે। એટલે એવી રીતે આત્મા બહાર આવવો જોઈએ ને ઓબ્જેક્ટના રૂપમાં, એને સફાઈ કરવા માટે। એની વે, એટલે કર્મ જે છે એનું ત્રીજું કર્મફળ જે છે એ વાસ્તવમાં આ પ્રકારની સંસ્કૃતિ કહેવાય, એને આપતિ, અરે ઉત્પત્તિ, વિકૃતિ, સંસ્કૃતિ, ત્રણેય શક્ય નથી। ચોથું, ચોથી વસ્તુ છે આપતિ। આપતિ એટલે જ્યાં અત્યારે હું નથી ત્યાં પહોંચું, કર્મ આટલું કરે તમે જ્યાં નથી ત્યાં તમને પહોંચાડે, રીચિંગ ટુ એ પ્લેસ। અને માટે તો એ એવું શક્ય નથી, આત્મા જે છે એ પહોંચનારો જ છે। આત્મા આત્મા સુધી કેવી રીતે પહોંચે? આત્મા અન્ય જગ્યાએ પહોંચે, વાત બરાબર છે તમારી, પણ આત્મા જે છે એ તો વાસ્તવની અંદર નિત્ય પ્રાપ્ત વસ્તુ છે, એટલે પ્રાપ્તિ કે આપતીનો પ્રશ્ન ઊભો થતો જ નથી। અને માટે રીચિંગ ટુ આત્મા આવું ન હોઈ શકે, આઈ રીચ ટુ માય સેલ્ફ, આવું આ બોલવા માટે બધું સરસ છે, અલંકારિક ભાષાનો પ્રયોગ કરવો હોય તો તમે લોકોને ઇમ્પ્રેસ કરવા હોય તો જરાક આવું બધું બોલો, આઈ રીચ ટુ માય સેલ્ફ ને બધું, એ બધું ફિગરેટિવલી બહુ સરસ છે બધું, પણ બાકી વિચારો તમે સહેજ તો ખબર પડે કે હું મારા સુધી પહોંચી ન શકું। ગંતવ્ય સ્થાન અને ગંતા બંને એકબીજાથી ભિન્ન હોય, અને ત્યારે કર્મ દ્વારા તમે વસ્તુ પ્રાપ્ત કરી શકો, પહોંચી શકો વગેરે, એના માટે આપતી પણ શક્ય નથી। એટલે કર્મથી જે ચાર પ્રકારના કર્મફળ મળે એમાં ક્યાંય મોક્ષ વિચારો આવી શકે એમ જ નથી। અને માટે વાસ્તવની અંદર એ કર્મથી મોક્ષની પ્રાપ્તિ ન થઈ શકે, મોક્ષ ઉત્પન્ન ન કરી શકાય વગેરે। સારું, તો તમારે વિદ્યાથી મોક્ષ, હા વિદ્યાથી મોક્ષ પ્રાપ્ત થાય, વિદ્યાથી જ મોક્ષ પ્રાપ્ત થાય કે હું વાસ્તવની અંદર બીંગ માય સેલ્ફ, દેટ્સ ઓલ ઇઝ મોક્ષ, હું જે છું એ જાણવું એના મોક્ષ છે। તો પછી આ બધા કારકોનું શું, અને બધા કર્મોનું શું, ને બધું વેદની અંદર આટલા બધા કર્મોને, એવમ કર્તાધિકારક સદભાવ પ્રતિપાદન પરમ શાસ્ત્ર વિરુદ્ધ્યતે એવ ઇતિ ચેત, તો તમે તો આ બધું શાસ્ત્ર જે આ બધા કારકોને વરેલું છે, શાસ્ત્ર કારકોને વરેલું છે એમ કહે છે, કર્તાધિકારક સદભાવ પ્રતિપાદન પરમ શાસ્ત્ર, શાસ્ત્ર પ્રતિપાદન પરમ શાસ્ત્ર જેને વરેલું છે, શેને વરેલું છે? સદભાવ એક્ઝિસ્ટન્સ, શાસ્ત્ર તો વાસ્તવમાં આ વાક્ય જ પૂર્વ પક્ષીનું ખોટું છે, ઇનફેક્ટ શાસ્ત્ર આ બધા કર્તા કર્મ વગેરે કારણોનું અસ્તિત્વ સિદ્ધ કરનારું છે। અલા ભાઈ કંઈ કોઈ સિદ્ધ કરતું નથી,
जे करता शास्त्र पासे गयो छे कर्मफळनी अपेक्षाए कया कर्मो करवा ए कर्मने जाणवा माटे, कांके तो वेद ज जणावे मारे धन प्राप्त करवू होय तो एना माटेनुं साधन अलौकिक साधननी वात छे। आ तो वैदिक साधन शास्त्र जगतमां तो बधुं बिजनेस करो ने आ करो ने ते करो नौकरी करो पैसा मळे बधी वस्तु बराबर छे। अलौकिक साधन એટલે અપૌરુષે સાધન જે કે તમને કે ભાઈ આ કરો શ્રી સુક્ત હોમ કરો તો તમને ધન મળશે। હવે એવું સાધનને જાણવા જના જાણવા માટે વેદ પાસે જનારો ઓલરેડી જાણે છે કે હું કરતા છું અને મારે માટે કર્મ સાધન છે અને મારે કરણ જે છે યજ્ઞ વગેરે કરણ છે અને એનાથી પ્રયોજન મારે ધન વગેરે સિદ્ધ કરવાનું છે એ કર્મ મારે ફલાણી જગ્યાએ બેસીને કરવાનું છે આ બધું જુદું જુદું છે તો એને ખબર છે। માટે શાસ્ત્ર પાસે ગયો ત્યારે એને નથી ખબર પડતી કે હો કર્તા કર્મથી જુદો હોય અને કરણ કર્તાથી પણ જુદું હોય કર્તાનું પ્રયોજન કર્તાથી જુદું હોય ઓ બધું મને અત્યારે ખબર પડી કશું ખાય ને તો એને ખબર જ છે આ બધું તો અજ્ઞાનને કારણે પોતાને કરતા માને છે અને પોતાને એકવાર કરતા કહી દીધો પછી જગતમાં જે જે વસ્તુઓ છે એ બધી એસેસરીઝ બની જાય છે કર્મ માટેની કોઈ કરણ બને કોઈ પ્રયોજન બને બધું જુદું જુદું અને કોઈક અધિકરણ સાધન કોઈ સ્થાન પ્લેસ અર્થાત એ એનાથી ભિન્ન છે વસ્તુ બધું એને ખબર જ છે અને માટે કર્તાદિકારક સદભાવ પ્રતિપાદન પરમ શાસ્ત્ર આ વસ્તુ સ્વીકાર્ય નથી વિરુદ્ધ્યતે। એટલે તમે આ બધું જો કહો છો બધા જ્ઞાનથી જ મોક્ષ મળી જાય તો પછી અમારા કારકો મિથ્યા કર્મ મિથ્યા કરતા મિથ્યા ફલાણો મિથ્યા તો પછી આ તો આવડું મોટું આ વેદનું આવડું મોટું વોલ્યુમ તમે નકામ ના 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 યથાપ્રાપ્તમેવ કારક અસ્તિત્વ ઉપાદાય ઉપાત્ત દુરિત ક્ષયાર્થમ કર્માણી વિદધત શાસ્ત્રમ મુમુક્ષૂણામ ફલાર્થીનામ ચ ફલસાધનમ કારક અસ્તિત્વે વ્યાપ્રિયતે। ભાષ્યકાર બહુ સરસ કહ્યું યથાપ્રાપ્તમ એવ કારક અસ્તિત્વ યથાપ્રાપ્તમ અર્થાત એ ઓલરેડી જાણે જ છે એમ યથાપ્રાપ્તમ એટલે કહેવાનો આશય ધ કારકાઝ એક્ઝિસ્ટ હી નોઝ કરતા શું હું અન્ય વસ્તુ કર્મ છે કોઈક વસ્તુ કરણ છે કોઈક વસ્તુ પ્રયોજન છે આ બધું એને ખબર જ છે અને બધું એકબીજાથી જુદું છે એવું પણ એને ખબર છે। એટલે યથાપ્રાપ્તમ કારક અસ્તિત્વ ઉપાદાય હા એટલે વાસ્તવની અંદર શાસ્ત્ર તો એનું ગ્રહણ કરે છે શેનું કારકોનું ગ્રહણ કરે છે કેવા કારકો યથાપ્રાપ્ત ઓલરેડી પેલા જે જાણી રહ્યો જેને ખબર છે એવા કરતાને કે આ બધા કારકો ભિન્ન ભિન્ન છે એવું એને ખબર છે એવા ભિન્ન ભિન્ન કારકોનું અસ્તિત્વ સ્વીકારીને જાણે કે કારકો રહેલા છે શાસ્ત્ર પાસે આવેલો વ્યક્તિ કરતા છે અને એને એને ઓલરેડી ખબર છે કે આ કર્મ છે આ કરણ છે વગેરે એ વસ્તુનો સ્વીકાર કરીને ઉપાદાય મીન્સ એક્સેપ્ટિંગ દેટ સ્વીકૃત્ય કારક અસ્તિત્વ ઉપાદાય યથાપ્રાપ્ત ઉપાત્ત દુરિત ક્ષયાર્થમ કર્માણી વિદધત શાસ્ત્ર શાસ્ત્ર કે શું કામ કરે છે વાસ્તવની અંદર એન્જોઈન વિદધત એટલે એન્જોઈન શું 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 એન્જોઈન કરે છે શું એનું વિધાન કરે છે કર્માણી કર્મ કેવા કર્મ ઉપાત્ત દુરિત ક્ષયાર્થ કારણ કે એ ભાઈએ ખૂબ બધા એણે કમાયેલો છે બધું એટલે ઉપાત્ત એટલે બધું એણે કલેક્ટેડ ઉપાત્ત કહો ઉપચિત કહો ઘણીવાર ઉપચિત ભાષ્યકાર શબ્દ ઉપચિતે વાપરે છે ઉપચી ધાતુ છે ને ચી ધાતુનો અર્થ થાય છે આ આપણે કઠોપનિષદમાં આવે છે ચી ધાતુ એટલે ચી ધાતુનો અર્થ છે ટુ કલેક્ટ ચય ઉપચય એટલે કલેક્શન અપચય એટલે જવું ઉપચય એટલે બધું આપણે શું જેને કે ભેગું કરવું પ્રાપ્ત કરવું અપચય એટલે બધું આપી દેવું છોડી દેવું વગેરે એટલે ઉપાત્ત દુરિત ક્ષયાર્થ આ વ્યક્તિએ અનેક જે કર્મો પૂર્વમાં એના કર્મો એના જે છે એના એના એનાથી જે પ્રાપ્ત દુરિત જે છે એના કર્મોને કારણે ઉત્પન્ન થયેલું જે દુરિત છે ક્ષયાર્થ એના ક્ષય કરવા માટે થઈને આ એ પહેલું પ્રયોજન કર્મનું એટલે શાસ્ત્રનું પ્રયોજન શાસ્ત્ર શું કરે છે જે આ કરતા એની પાસે આવે છે એના એને બધા કારકો ભિન્ન ભિન્ન છે એવું ખબર જ છે એ કારકોનું ભેદ
સ્વીકારીને શાસ્ત્રની દ્રષ્ટિએ કોઈ કારકો જ નથી. શાસ્ત્રની દ્રષ્ટિએ બધું બ્રહ્મ છે, શાસ્ત્રની દ્રષ્ટિએ કોઈ કારકો નામની વસ્તુ. પણ આ પેલા પ્રભુ જે પધાર્યા છે એના મનમાં બધું સત્ય છે, અને માટે એ વસ્તુનો સ્વીકાર કરીને આ રીતે એને એના માટે કર્મનું વિધાન કરે છે કે જેથી કરીને એણે પ્રાપ્ત કરેલા અને અનેક જન્મોમાં સંચય કરેલા જે કર્મો છે એમ એના દુરિતનો ક્ષય કરવા માટે. મુમુક્ષુણા વિદત શાસ્ત્ર મુમુક્ષુણામ, એટલે મુમુક્ષુ માટે આ રીતે. અને ફલાર્થીનામ ફલ સાધનમ, અને બીજા મુમુક્ષુઓ નથી, મુમુક્ષુ માટે દુરિત ક્ષયની જરૂર છે, માટે એના માટે નિત્ય નૈમિત્તિક કર્મો કયા. અને ફલાર્થીનામ, કેટલાકને રસ બીજી વસ્તુમાં છે, એમને આ બધું મોક્ષ વગેરેમાં રસ નથી, એમને અર્થકામ વગેરે. કોઈને ધનની ઈચ્છા છે, કોઈને કોઈને સૌંદર્ય જોઈએ છે, કોઈને પુત્ર જોઈએ છે, કોઈને રેઇન મતલબ વરસાદ વૃષ્ટિ વગેરેની આવશ્યકતા છે. બધું બહુ છે, ઘણું છે શાસ્ત્રમાં તો. એટલે આવા બધા ફળની અપેક્ષાવાળા છે. ફલાર્થીનામ ફલમ અર્થમ યેષામ ઇતિ ફલાર્થી, ફલાર્થયા. એટલે આમાં ફલાર્થી નામ ફલ સાધન, એના માટે ફળનું સાધન શું છે ભાઈ, કયો યજ્ઞ છે એ પણ વિધાન કરવું જોઈએ, અને માટે એના માટે પણ શાસ્ત્ર પ્રવૃત્ત થાય છે. ન કારક અસ્તિત્વ વ્યાપ્રિયતે, શાસ્ત્ર ડઝ નોટ એન્ગેજ ઇટ સેલ્ફ ઇન ટુ કારક અસ્તિત્વ. ઓ, શાસ્ત્ર પાસે જયો ત્યારે ખબર પડે કે કર્તા કર્મ વગેરે બધું ભિન્ન ભિન્ન છે, આવું શાસ્ત્ર કશું કહેતું નથી, બધાને ખબર જ છે. તમે ને હું વેદ પાસે ન જઈએ તેથી હું કરતા છું આ એમ, અને આ કર્મ છે આ કરણ છે બધું તો આપણને નથી ખબર. આ ઇન્સ્ટ્રુમેન્ટ છે મારા માટે, આ ફલાણું મારું પ્રયોજન છે, બધું આપણને ખબર જ છે ને. શાસ્ત્ર પાસે જવાની જરૂર જ ક્યાં છે? અને માટે તમે શાસ્ત્રને દોષ ના આપો. એટલે શાસ્ત્ર જે ખરેખર આ બધા કારકોનું અસ્તિત્વ સિદ્ધ કરે છે એ શાસ્ત્ર ને માટે થઈને તમે આવું કહો છો કે એ તો કારકો મિથ્યા છે ને એવું બધું શાસ્ત્ર વિધાન કરે, વસ્તુ ખોટી છે. ખરેખર બધાને ખબર જ છે. પછી ભાષ્યકાર કહે છે, ઉપચિત દુરિત પ્રતિબંધસ્ય હિ વિદ્યા ઉત્પત્તિ હિ ન વકલ્પતે તત્ક્ષયે જ વિદ્યોત્પત્તિ હિ સ્યાત તતશ્ચ અવિદ્યા નિવૃત્તિ તતઃ આત્યંતિક સંસાર ઉપરમ. બસ પતિ, જો સંસારનો ઉપરમ બે વાક્યમાં લાવી દીધો. ઉપચિત દુરિત પ્રતિબંધસ્ય હિ વિદ્યા ઉત્પત્તિ હિ ન વકલ્પતે, એટલે ફોર ધ પર્સન, જે વ્યક્તિ માટે એણે આ બધા જે પ્રકાર ઉપચિત દુરિત પ્રતિબંધસ્ય, જેણે આ રીતે પૂર્વમાં ઉપચિત કલેક્ટેડ શું દુરિત પાપ, જેણે પૂર્વમાં આવી રીતે અનેક પાપ કર્મનો સંચય કરીને હવે આ બધા દુરિતો ઉત્પન્ન કરેલા છે, પાપ કર્મ ઉત્પન્ન કરેલા છે, હવે પ્રતિબંધસ્ય એ પ્રતિબંધ બની ગયા, અને માટે એવી વ્યક્તિ માટે વિદ્યા ઉત્પત્તિ ન અવકલ્પતે, હવે તેણે દુરિતોનો ક્ષય નહીં થાય. પૂર્વમાં આવી રીતે કમાયેલો અથવા ભેગા કરેલા અનેક પાપ છે એને કારણે વિદ્યા ઉત્પત્તિ હિ ન વકલ્પતે, એને કારણે વિદ્યાની ઉત્પત્તિ નહીં થાય. તત્ક્ષયે, એનો ક્ષય કરવા માટે વિદ્યા ઉત્પત્તિ હિ સ્યાત, એનો ક્ષય થઈ જાય. તત્ક્ષયે સતી, આ સતી સપ્તમી છે. તત્ક્ષયે સતી, જ્યારે એના પાપ કર્મનો ક્ષય થાય ત્યારે વિદ્યોત્પત્તિ હિ સ્યાત, અને ત્યારે જરૂર વિદ્યાની ઉત્પત્તિ થાય, અને વિદ્યાની ઉત્પત્તિ થાય તો તતશ્ચ અવિદ્યાની વૃત્તિ. એટલે શું, વિદ્યાની પહેલાં ઉત્પત્તિ થાય અને પછી અવિદ્યાનો નાશ થાય, એવું ના સાહેબ. વિદ્યા ઉત્પત્તિ અને અવિદ્યાની વૃત્તિ એક જ વસ્તુ છે. અને લાઇટ થવી, એટલે પહેલાં લાઇટ થાય પછી ધીરે રહીને અંધકાર જાય, આવું કોઈ દિવસ જોયું? લાઇટ થવી એ જ અંધકારનો નાશ છે. અને માટે વિદ્યા ઉત્પત્તિ અને અવિદ્યાની વૃત્તિ વાસ્તવમાં બે વસ્તુઓ નથી. અને એ તો બરાબર છે, વિદ્યાની ઉત્પત્તિથી અવિદ્યાની વૃત્તિ થાય છે, બરાબર છે, અને સાથે સાથે બીજા કોઈ ઉપાયથી અવિદ્યાની નિવૃત્તિ ન પણ ન થઈ શકે. વિદ્યા એલોન ઇઝ ઓપોઝ્ડ ટુ વિદ્યા, ધેટ્સ ઓલ, કર્મ નહીં. એટલે માટે વાસ્તવમાં આ બધા કારકો જે છે એ કારકોનું અસ્તિત્વ અવિદ્યામાંથી આવેલું છે. અવિદ્યામાંથી કર્તા કર્મ કરણ આ બધું સમગ્ર દ્વૈત, ઇનફેક્ટ અવિદ્યા દ્વૈતની ઉત્પત્તિ જ અવિદ્યાથી થઈ. અને માટે કર્મ જે છે એ ખરેખર અવિદ્યાનો નાશ ન કરી શકે, કારણ કે કર્મની ઉત્પત્તિ જ, કારકોની જ ઉત્પત્તિ વગેરે છે. કારકોનું અસ્તિત્વ શેને આધારિત છે? અવિદ્યાને આધારિત છે. અને માટે કર્મ કોઈ દિવસ, કારકો બધા એના એસેસરીઝ છે જેના દ્વારા કર્મ થાય, એ કારકો સહિત કર્મ જે છે અવિદ્યાનું વિરોધી નથી,
અને માટે વિદ્યા જ અવિદ્યાનું વિરોધી હોવાને કારણે વિદ્યાની જ આવશ્યકતા છે. અને માટે અવિદ્યા એનીવે એટલે એ થઈ ગયું. પછી ભાષ્યકાર શું કહે છે, તતશ અવિદ્યા નિવૃત્તિ. ઓકે, તતઃ આત્યંતિક સંસાર પરમા. એનીવે આત્યંતિક, આત્યંતિક એટલે ટોટલ એલિમિનેશન. આત્યંતિક એટલે ટોટલ એલિમિનેશન. સંસાર ઉપરમહા એટલે ઉપરમહા એટલે એલિમિનેશન. આત્યંતિક એટલે ટોટલ, સંપૂર્ણપણે ટોટલ એલિમિનેશન ઓફ સંસાર. બસ એટલે શું, બસ એ વ્યક્તિને મનમાં હવે આવું નથી આવતું. શું નથી આવતું સ્વામી? સંસારનો નાશ થયો કેવી રીતે કહેવાય? એને એને કશું બનવાની ઈચ્છા નથી થતી. બસ કશું બનવાની ઈચ્છા નથી. અરે આટલો તો તમારામાં ચેન્જ લાવો હવે, કશું જ નહીં. તમારે બુદ્ધિમાં તો થોડો ફેર કરો, ના એ પણ નહીં. તમારા શરીર માટે તો કંઈક કરો, ના એ પણ નહીં. કશું જ કરવું નથી. બસ આ અર્થાત કહેવાનો હશે એ લાઈફ ઓફ બિકમિંગ, ટુ બિકમ ફ્રી ફ્રોમ ધ નોશન ઓફ એ લાઈફ ઓફ બિકમિંગ. આ એક આ જતું નથી મનુષ્યને. 75માં વર્ષે ના જાય ને 80માં વર્ષે ના જાય. 80માં વર્ષે એમ છે કે અત્યારે જે છું એ શ્રેષ્ઠ છે એવું એમ કદી થતું જ નથી. આટલો ચેન્જ લાવો, પેલો ચેન્જ લાવો, ફલાણું કરું, ઢીકણું કરું, કર્યા જ કરે છે જીવનના અંત સુધી. બિકમિંગ બિકમિંગ ચાલુ ને ચાલુ છે. એ ત્યારે શક્ય બને જ્યારે તમે તમારી જાતને એક વ્યક્તિ ગણો ને, પછી આ વસ્તુ રહેવાની છે. એક વ્યક્તિ તરીકે અને એક મર્યાદાઓ સાલે, અને મર્યાદાઓની નિવૃત્તિ કર્યા વગર કોઈને અજમ કોઈને શાંતિ વળે જ નહીં. કારણ કે એ તો હું સ્વીકારી શકું જ નહીં. કોઈ મર્યાદા ન સ્વીકારી શકું કારણ કે હું તો વાસ્તવમાં અમર્યાદિત છું. અને માટે મર્યાદા એક વ્યક્તિ તરીકે મને લાગતી હોય તો હું ન સહન કરું. અને માટે એમાંથી નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યા જ કરું, કર્યા જ કરું. એનું નામ સંસાર છે. સો ટોટલ એલિમિનેશન ઓફ સંસાર, ધ લાઈફ ઓફ બિકમિંગ. એટલે કેવી પણ એટલે કહેવા શું માગો છો તમે? કેવી રીતે એવું થતું હશે? બસ હું સંસારી છું એ અવિદ્યા છે. બસ હું સંસારી નથી અત્યારે આ ક્ષણે, હું સંસારી નથી. આવું કંઈકને જો થઈ જાય, ભલે ને મુશ્કેલીઓ હોય, અનેક મુશ્કેલીઓ હોય, બધી કૌટુંબિક મુશ્કેલીઓ હોય ને સામાજિક બીજી મુશ્કેલીઓ હોય ને આર્થિક મુશ્કેલીઓ હોય, શારીરિક તકલીફો હોય, બુદ્ધિની તકલીફ હોય, અને બધી તકલીફો હોય, છતાંય પૂર્ણ મદફ પૂર્ણ બિદમ સમજાઈ ગયું હોય કે અત્યારે જ હું પૂર્ણ છું, આવું જો સમજાઈ ગયું હોય તો પછી ક્યાં કશું બનવાનો ક્યાં પ્રશ્ન છે? પૂર્ણતામાં શું બની શકાય? એકવાર મને ખબર પડે કે હું પૂર્ણ છું, પછી શું બનવાનું? શું પૂર્ણતા પ્લસ વન પ્લસ ટુ થઈ શકે એવું છે? નથી થઈ શકે. હું સંસારી છું એનું નામ અવિદ્યા છે, હું અસંસારી છું એનું નામ વિદ્યા છે. ધેટ્સ ઓલ, ધેટ્સ એનફ. એટલે જ આપણે કહીએ છીએ ડોન્ટ મિસ ધ ઓપોર્ચ્યુનિટી. એટલે તો કહીએ છીએ કે અત્યારે આ જ ક્ષણે તમે મુક્ત છો. નેવર પોસ્ટપોન મોક્ષ થિંકિંગ ધેટ વેલ ઇટ વિલ કમ ઇન ધ ફ્યુચર. યુ આર ફ્રી રાઇટ નાઉ. બીંગ યોર સેલ્ફ ઇઝ મોક્ષ. અપી ચ અનાત્મદર્શિન હિ અનાત્મ વિષય કામ કામયમાનશ્ચ કરોતિ કર્મ કર્માણિ તતસ્તત્ફલ ભોગાય શરીરાદિ ઉપાદાન લક્ષણ સંસાર. કોઈકે કદાચ પ્રશ્ન કર્યો છે ભાષ્યકારને, સંસાર 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 આખો દિવસ શું કર્યા કરો છો? સંસાર 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 કમસાર બોલો ને, સંસાર શું બોધ બોધ કરો છો? એટલે ભાષ્યકાર એક જ લાઈનની અંદર આખી વ્યાખ્યા કરી દીધી. અનાત્મદર્શી નહી અનાત્મ વિષય કામ. એટલે અનાત્મદર્શીના અનાત્મ વિષય કામ એટલે શું? ફોર ધ પર્સન, જે વ્યક્તિ અનાત્માના દર્શન કરે છે એને અનાત્માની કામના છે. ધેટ્સ ઓલ. કેમ અનાત્માનું દર્શન તો બધાએ કરે છે, કેમ વેદાંતિ નથી કરતો? વેદાંતિ તો કહે છે કે આ આત્માને અનાત્મા, આત્માને અનાત્મા. તો આ અનાત્માના દર્શન તો વેદાંતિ કરે છે. એટલે તો પછી વેદાંતિને બધી કામનાઓ છે? તો ભાઈ તમારું પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થવી, મોટી મોટી શું કરવા વાતો કરો છો? સ્થિતપ્રજ્ઞા, અમારો સ્થિતપ્રજ્ઞ જે છે સર્વાન કામાન પ્રજાહાતિ, બધી કામનામાંથી છોડીને બેઠો છે. વેદાંતિને જ કામના છે. એ સર આત્મા એટલે આ આઈ, આઈ ઇઝ ધીસ એન્ડ એવરીથિંગ અધર ધેન ધીસ આઈ ઇઝ નોન આઈ. બસ એ મેં કહીએ છીએ. અહીંયા આત્મા એટલે તમે અત્યારે જેને આત્મા કહો છો ને એની અમે વાત કરીએ છીએ. હા, તમે કોને આત્મા કહો છો? આ શરીર. બસ આ શરીર અને એની અંદર જે છે બધું તમારા માટે અહમ છે.
એવી વ્યક્તિની વાત કરી છે. એવી વ્યક્તિને માટે આ જગત અનાત્મા છે, નોન આઈ છે. અને માટે વાસ્તવની અંદર આત્મદર્શન એટલે જેને આ રીતે ભેદ, હું આ છું અને આ જગત મારાથી અન્ય છે એવું ભેદ દર્શન કરનારો જે છે, એને આ જગતમાંના કોઈ વિષયની ઈચ્છા હોય છે, અનાત્માની ઈચ્છા હોય છે. એ ધન હોય કે સત્તા હોય કે કેટલ હોય કે લેન્ડ હોય કે બિલ્ડિંગ હોય કે બીજા કોઈ કામનાના વિષય હોય, સ્વર્ગ હોય, જે આ બધું અનાત્મા છે એના માટે, અર્થાત પોતાનાથી અન્ય છે આ બધું જગતમાં. એવી વ્યક્તિને બધા અર્થકામના વિષયોની ઈચ્છા હોય છે. એટલે વાસ્તવની અંદર બે વસ્તુ હોય છે કે જે અનાત્મા છે ને આમાં શું છે, અનાત્મા એટલે આ જગત મારાથી ભિન્ન છે એ તો બરાબર છે, એ તો છે જ છે. પરંતુ વાસ્તવમાં એમાંનો કોઈ વિષયની ઈચ્છા હોય, જેને આપણે ડિઝાયર કહીએ છીએ, અને એટલું જ નહીં, એ વિષય પ્રાપ્ત થઈ ગયા પછી એને રિટેઈન કરવાની ઈચ્છા હોય છે. કોઈ વસ્તુ તમારી પાસે હોય, દાખલા તરીકે હું ધનની ઈચ્છા છે, મને ધન પ્રાપ્ત પણ કરું, પણ પછી ધનને જાળવવા માટે પણ એટલો જ પ્રયત્ન કરું છું. હા, એવું નથી હોતું કે ધન આવે આજે આવે ને ભલે જતું રહે, ના, આપણે વ્યવસ્થા કરીએ સેવિંગ્સ આ તે ફલાણું ઢીકણું, આપણને ખબર છે કે આ બધું આપણે નહીં જાળવીએ તો જતું રહેશે. હા, એટલે વ્યક્તિને આ બંને વસ્તુનું તો બહુ અંદાજ છે જ કે જેને હું મારાથી ભિન્ન માનું છે એવું આ બધું અનાત્મા જગત જે છે, જેમાંના કેટલાક વિષયોની મને ઈચ્છા છે એ પ્રાપ્ત અત્યારે મારી પાસે નથી, એક વસ્તુ. અને પ્રાપ્ત કર્યા પછી મારે જાળવવી પડશે, કારણ કે નહીં તો જતી રહેશે, અનિત્ય છે, મારા હાથમાંથી નીકળી જશે, એટલું એ પણ એને ખબર છે બરાબર. એટલે ડિઝાયર ટુ હેવ એન્ડ ડિઝાયર ટુ રિટેઇન બંને છે, બંને વસ્તુ રહેલી છે. આઈ વોન્ટ ટુ હેવ એન્ડ આઈ વોન્ટ ટુ રિટેઇન. અને માટે અનાત્મદર્શી જે છે, જેને દાખલા તરીકે ધન વગેરેની ઈચ્છા છે, અનાત્મધન છે એવી વ્યક્તિ, અને એને માટે એને આ બંને ઈચ્છા હોય છે, અને એના માટે શું કરવું પડે, એને કર્મ જ કરવું પડે. તમને તમારી પાસે કોઈક વસ્તુ છે નહીં તો તમે શું કરશો? આપણે હમણાં જ ચર્ચા કરી, કોઈ વસ્તુ આપણી પાસે ન હોય તો તમારે એની માટે સાધન જ્ઞાન નથી. જ્ઞાન તો છે જ કે આ મારાથી જુદું છે અને મારી પાસે નથી, એ તો જ્ઞાન છે. તે કે જ્ઞાનથી પ્રાપ્ત થોડું થઈ જવાનું છે. મીઠાશની અંદર રહેલા રસગુલ્લા, મીઠાશમાં રસગુલ્લા મળે છે, આ તો એક્ઝામ્પલ છે ભાઈ, રસગુલ્લા મળે છે તો મને ખબર છે, પણ તેથી કે રસગુલ્લા થોડા હાથમાં આવી જાય. હા, યુ હેવ ટુ વર્ક અપોન કર્મ. એટલે બતાવે છે કઈ રીતે કર્મની ઉત્પત્તિ થાય, કર્મફળ એમાંથી કેવી રીતે સંસાર આવે, એ ચર્ચા કરી રહ્યા છે ભાષ્યકાર. એટલે એકવાર તો અજ્ઞાનને કારણે ભેદ દર્શન, આત્માના આત્મદર્શન, જગત મારાથી ભિન્ન છે, એમાંથી કેટલાક વિષયોની ઈચ્છા જે મારી પાસે નથી મને ખબર છે, એની પ્રાપ્ત માટે કર્મ કરવું પડે, અને એ પ્રાપ્ત થયા પછી રિટેઇન કરવા માટે પણ કર્મ જ કરવું પડે. જ્ઞાનથી તો રિટેઇન થાય નહીં, જ્ઞાન તો આટલું જ છે કે આ વસ્તુ હંમેશા મારી પાસે નહીં રહે, એ જ્ઞાન છે. પણ તેથી વસ્તુ કંઈક મને એવું જ્ઞાન હોય કે આ મારી પાસે નહીં રહેતી નથી, અનિત્ય છે, તેથી વસ્તુ કંઈ રહેવાની જેવું થોડું છે, એ તો જતી રહેવાની. એટલે તમારે યુ વિલ હેવ ટુ પુટ એન એફર્ટ ટુ રિટેઇન, ધેટ્સ કોલ્ડ કર્મ. એટલે કર્મની આવશ્યકતા આવી ગઈ. અજ્ઞાનમાંથી ભેદ દર્શન, આત્માનાત્મદર્શન, એમાંથી વિષયોની ઈચ્છા, એ વિષયોની પ્રાપ્તિ માટે કર્મ, એને જાળવવા માટે કર્મ, એટલે કર્મનો પ્રવેશ થઈ ગયો અંદર વ્યક્તિના જીવનમાં. અને આ રીતે વાસ્તવની અંદર પછી આ જે છે અનાત્મદર્શિન હઈ અનાત્મ વિષય કામ કામયમાન કરોતી કર્માણી. ભાષ્યકાર સ્પષ્ટ કહે છે, કર્માણી કરોતી કામયમાન, જેને કામના છે એ વ્યક્તિ કર્મ કરશે. તત્ફલભોગાય, વાસ્તવની અંદર ઉપભોગાય શરીરાદિ ઉપાદાન લક્ષણ સંસાર હે. અને માટે એ કર્મ કરશે એટલે આપોઆપ જ એ ચેમ્પિયન જે છે એને પુણ્ય અને પાપ બંને, પુણ્ય પણ થાય ને પાપ એ થાય. આપણું પોતાનું જીવન જોઈએ ને, એક દિવસની રોજનીશી આપણે જોઈએ તો જ ખબર પડે કે કેટલાક પાપ કર્મ એ થઈ જાય ને કેટલાક પુણ્યકર્મ પણ થઈ જાય. એટલે એ તો આપોઆપ થવાનું જ છે. કર્મ એકવાર કરો ને એટલે નો વન કેન એવોઈડ. કર્મ કરો, કર્તૃત્વ પર આધારિત તો છે, તો જાણે બધું બરાબર છે. કર્તૃત્વ ન હોય તો કોઈ પ્રશ્ન કર્મ જ નામની વસ્તુ ન બોલી શકીએ ચાલ. પરંતુ વાસ્તવની અંદર કર્તા છે એ વ્યક્તિ, તો પોતાનાથી ભિન્ન માને છે, અજ્ઞાન છે, પોતાને કર્તા માને છે, બધું જ છે. એ કર્તા કર્મ કરે ને એકવાર એટલે પુણ્યને પાપ તો ઉત્પન્ન થવાના જ છે. અને માટે તત્ફલ ઉપભોગ ભાષ્યકાર શું કહે છે, તત્ફલ ઉપભોગાય.
અને માટે એના કર્મફળના ઉપભોગ માટે ઇન ઓર્ડર ટુ આઈ મીન ગો થ્રુ ધ એક્સપિરિયન્સીસ રાઇટ ઓફ પ્લેઝર એન્ડ પ્લેઝન્ટ એન્ડ અનપ્લેઝન્ટ બોથ સિચ્યુએશન. વાસ્તવમાં શું શું જોઈએ એ આપણને પૂછે છે. બોલો, તમે કર્મ કર્યા છે, કર્મમાંથી કર્મફળ ઉત્પન્ન થયું અને એ કર્મફળ તો તમારું દ્રષ્ટફળ તો તમે જે જોઈતું હોય તો તમને મળશે, પરંતુ પુણ્યપાપ પણ ઉત્પન્ન થશે, અદૃષ્ટ પણ ઉત્પન્ન થવાનું જ છે. તો એ અદૃષ્ટ જે છે એ તમારા એકાઉન્ટમાં આવે છે, જમા થયું છે. હવે એને પણ ઉપભોગ તમારી જ કમાણી છે, માટે તમારે જ ભોગવવાની છે. તો એને ભોગવવા માટે તમે કેવી રીતે ભોગવશો? તો કે શરીર આપવું પડશે, બસ પતી ગયું, બસ ધેટ્સ ઓલ. કર્મ કરો એટલે કર્મફળના ઉપભોગ માટે શરીર આપવું પડે ભગવાને, બસ. એ શરીર મળ્યું એટલે જન્મ થયો, અને એમાંય પાછું જો મનુષ્ય જન્મ મળે તો વળી પાછા કર્મ કરે. એ કંઈ બેસવાનો થોડો છે, કારણ કે એને પેલી મર્યાદાઓ તો લાગ્યા જ કરે છે, એટલે એ ઊંચો નીચો થયા જ છે, કામાય માન. એટલે વળી પાછી આ અવિદ્યાને કારણે અનેક વસ્તુના દર્શન, અનાત્મા દર્શનને પોતાના આત્મા વગેરે કહેવો, અર્થાત પોતાને કરતા, અને આ બધું જગતની વસ્તુઓ જે છે એમાંથી કેટલાક વિષયોની ઈચ્છા, એમાંથી એને પ્રાપ્તિની કરવા અથવા એને રિટેઇન કરવા માટે કર્મ, એમાંથી પાછું કર્મફળ, કર્મફળના ઉપભોગ માટે પાછું શરીર. હો ગયા તત્ફલ ઉપભોગાય શરીર, શરીરાદિ ઉપાદાન લક્ષણ, શરીરાદિ ઉપાદાન લક્ષણમ. એટલે શરીરાદિ ઉપાદાનમ એટલે શરીરાદિ ઉપાદાનમ એવ લક્ષણમ યસ્ય. આ સંસારનું લક્ષણ શું, સંસારની વ્યાખ્યા શું? શરીરાદિ ઉપાદાન. ઉપાદાન એટલે ગ્રહણ. શરીર વગેરેનું ગ્રહણ આ જીવે કરવું જ પડશે, કારણ કે જીવે અનેક કર્મ કરેલા છે, કર્મના ઉપભોગ માટે એને શરીર આપવું જ પડશે. શરીર વગર કેવી રીતે ઉપભોગ થાય? હાઉ વિલ યુ એક્સપિરિયન્સ યોર પ્લેઝન્ટ ઓર અનપ્લેઝન્ટ વિધાઉટ બોડી? નો વન કેન એક્સપિરિયન્સ, ધેરફોર યુ હેવ શુડ બી ગિવન. અને માટે શરીર વગેરેની પ્રાપ્તિ થવી, જન્મ મરણ વગેરે, અને આ રીતે. અને એમાં પછી એમાં બહુ મોટું ક્ષેત્ર, વિશાળ ફલક પર આવી જઈએ આપણે. એકવાર આપણે કર્મ કરીએ ને એટલે વિશાળ ફલક, એટલે શું? ડિપેન્ડિંગ અપોન પુણ્યપાપ, એમાંથી પછી શરીર વગેરેની પ્રાપ્તિ, લોકની પ્રાપ્તિ, જુદા જુદા પ્રકારના અનુભવોની પ્રાપ્તિ. અમુક જ પ્રકારના અનુભવ માટે પાછું અમુક શરીર આપવું પડે. હા, બધા મનુષ્ય શરીર કામ ન લાગે. એ ચેમ્પિયનના કર્મો એવા હોય કે એને કારણે એને કદાચ ભૂંડનું શરીર આપવું પડે, તો જ એ બધા એને એ કર્મોનો ઉપભોગ કરી શકે. તો પછી એવું શરીર આપવું પડે. માટે હજારો યોનિઓ, હજારો આ મને બધા વિવિધ લોક ને બધું, લાખો સંસાર આવી ગયો અંદર. એટલે આ રીતે અનાત્મ દર્શન કરો એટલે અનાત્મ વિશેની ઈચ્છા, એની પ્રાપ્તિ માટે કર્મ, એને જાળવવા માટે કર્મ, અને એ કર્મ કરો એટલે કર્મ ફળ ઉત્પન્ન થાય, એ કર્મ પુણ્ય પાપ વગેરે ઉત્પન્ન થાય, એના ઉપભોગ માટે શરીર વગેરેની પ્રાપ્તિ, અને એમાંય પાછું હ્યુમન બિઈંગ ઓર ઇક્વિવેલન્ટ ટુ ધ હ્યુમન બિઈંગ પાછું ફરી એવું શરીર પ્રાપ્ત થાય, એના કર્મને લીધે વળી પાછા કર્મો કરે, અને આ રીતે સંસાર, ધ લાઈફ ઓફ બિકમિંગ, અનેક જન્મ મૃત્યુ, અનેક જન્મ મૃત્યુ વગેરે, લાઈફ ઓફ બિકમિંગ. એકવાર ભૂંડનું શરીર મળે ને, એકવાર ફલાણું શરીર મળે, એકવાર ગાયનું શરીર મળે, ચાલ્યા જ કરે. પછી ત્યારે બે લીટીમાં સંસારની આખી વ્યાખ્યા કરી દીધી. લક્ષણમ એટલે સંસાર વ્યાખ્યા. તદ વ્યતિરેકેણ આત્મ એકત્વ દર્શિન વિષય અભાવાત કામાનુપપત્તિ. આત્મની જ અનન્યત્વાત કામાનુપપત્તો સ્વાત્મની સ્વાત્મની અવસ્થાનમ મોક્ષ હૈતિ અતઃ અપી વિદ્યા કર્મણો વિરોધ. લો, અતઃ અપી, વળી આ કારણસર પણ વિદ્યા કર્મણો વિરોધ, વિદ્યા અને કર્મ વચ્ચેનો વિરોધ રહેલો છે. એના માટે મેં તમને અનેક પહેલાં તો કહી દીધી વસ્તુઓ, પણ અતઃ અપી, આ કારણસર પણ વિદ્યા અને કર્મ વચ્ચે વિરોધ છે. એના માટે મોક્ષ માટે વિદ્યા કર્મનો સમુચ્ચય શક્ય નથી. કયું શું કહે છે ભાષ્યકાર? તદ વ્યતિરેકેણ, તદ વ્યતિરેકેણ મીન્સ કોન્ટ્રરી ટુ ધીસ ઓર ધેટ. આત્મ એકત્વ એટલે આજે અમે પહેલાં સંસારીનું લક્ષણ તમને બતાવી દીધું, અનાત્મ દર્શન કરનારોને, એને માટે પછી અનાત્મની ઈચ્છા ને એ બધું કહીને બતાવ્યું ને સંસાર. એનાથી ભિન્ન, એમ તદ વ્યતિરેકેણ, એનાથી જુદો, એનાથી વિલક્ષણ કોણ? આત્મ એકત્વ દર્શિન. સર્વત્ર આત્મદર્શન કરનારો જે વ્યક્તિ જે છે, જે હુ એઝ અ વિઝન ઓફ વનનેસ ઓફ આત્મા, એમ જે વાસ્તવમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંનેને મિથ્યા જાણે છે. સાચું આત્મદર્શન એટલે શું? એ
વાસ્તવમાં આ ભાષ્યકારે એમ કહ્યું કે અનાત્મ દર્શન કરનારો, એટલે આત્મા જે છે એ વાસ્તવમાં, આત્મા એટલે સબ્જેક્ટ, અનાત્મા એટલે ઓબ્જેક્ટ, એટલે વાસ્તવમાં આ સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને ભિન્ન ભિન્ન છે, બંને સત્ય થઈ ગયા. સબ્જેક્ટ સબ્જેક્ટ છે, આ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ છે એમ કહીને વાસ્તવની અંદર બંને એકબીજાથી વિલક્ષણ છે એવું કહી દીધું ને, અને સત્ય એટલે વિલક્ષણ છે માટે બંને સત્ય છે એવું થયું. તો આત્મ એકત્વ દર્શન કરનારો જે છે, જે પેલા કરતાં વિરુદ્ધ છે, પેલો અનાત્મદર્શી છે, આ આત્મ એકત્વદર્શી છે. તો એ કેવો હોય? સબ્જેક્ટ સત્ય છે, ઓબ્જેક્ટ મિથ્યા છે. ના સાહેબ, એવું નહીં સાહેબ. સબ્જેક્ટ ઓબ્જેક્ટ બંને મિથ્યા છે એવી વસ્તુ છે. સબ્જેક્ટ એટલે આ રીતે પોતાને આ દેહ વગેરે વાળો એક ઇન્ડિવિજ્યુઅલ જાણનારો. તમે જ્યારે કહો કે આ જગત મારાથી ભિન્ન છે, ત્યારે તમે ખરેખર આત્મા સાચા અર્થમાં જે સચ્ચિદાનંદ આત્મા છે એને તમે આત્મા કહ્યો હોત તો તમે જગતને મારાથી ભિન્ન છે એવું બોલો જ નહીં, કારણ કે એક જ સચ્ચિદાનંદ આત્મા સર્વત્ર છે. એટલે તમે જ્યારે કહો કે જગત મારાથી ભિન્ન છે, ત્યારે તમે સચ્ચિદાનંદ કરતા અન્ય વસ્તુને જ આત્મા કહો છો, સબ્જેક્ટ કહો છો. અને માટે આત્મ અનાત્મદર્શી માટે સબ્જેક્ટ ઓબ્જેક્ટ બંને ભિન્ન ભિન્ન છે, બંને સત્ય છે. આત્મ એકત્વદર્શી માટે સબ્જેક્ટ ઓબ્જેક્ટ બંને મિથ્યા છે. સબ્જેક્ટ એન્ડ ઓબ્જેક્ટ બોથ સ્ટેન્ડ ઓન વન થિંગ એન્ડ દેટ ઇઝ કોલ્ડ આત્મા, દેટ ઇઝ કોલ્ડ સચ્ચિદાનંદ, દેટ ઇઝ કોલ્ડ બ્રહ્મન. કારણ કે લિમિટલેસ થઈ ગયું, સબ્જેક્ટ ઓબ્જેક્ટ બંનેને આવરીને રહેલો છે, બંને મિથ્યા છે, અર્થાત બંનેનું સત્ય છે. જ્યાં સબ્જેક્ટ છે ત્યાં પણ છે, જ્યાં ઓબ્જેક્ટ છે ત્યાં પણ છે એમ. સો ઇટ ઇઝ લિમિટલેસ બ્રહ્મન, ઇટ કવર્સ બોથ. બે જ વસ્તુ છે યુનિવર્સમાં, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, અને બંને મિથ્યા છે, અર્થાત એ બંનેના સાર રૂપે, બંને જેના પર ઊભા છે, બંને બંનેનું અસ્તિત્વ જેને આભારી છે, બંને જેનાથી ભિન્ન અભિન્ન છે વાસ્તવમાં, એ વાસ્તવમાં સાચો આત્મા, એ સચ્ચિદાનંદ બ્રહ્મને જાણનારો આત્મ એકત્વદર્શી કહેવાય. વિષય અભાવાત, આ એટલા માટે કહેવું પડે કે આવી વ્યક્તિ માટે વિષય અભાવાત, એને માટે વિષય ઓબ્જેક્ટ, એને માટે કોઈ હવે અન્ય વિષય છે જ નહીં. એ કહે છે કે આ તો બધું હું જ છું, પહેલાં અજ્ઞાનને કારણે હું જુદો અને આ જગત મારાથી જુદું, પછી એમાંથી કેટલાક જગતના વિષયોની મને ઈચ્છા વગેરે હતી, હવે તો વિષય અભાવાત, હવે મારાથી અન્ય કોઈ વિષય હોય એવું કશું છે જ નહીં, મારાથી અન્ય જ કશું નહીં હોય, તો પછી કયા વિષયની કામના હોય? પેલી વ્યક્તિની તો કામના હતી, કારણ કે જગતને અનાત્મા, અનાત્માને જુદું માનતો હતો પોતાનાથી. ધન હોય, સંપત્તિ હોય, જમીનો હોય, જે પણ એની મારે પ્રાપ્ત કરવું છે, મારી પાસે અત્યારે નથી, અને પ્રાપ્ત કર્યા પછી રક્ષણ કરવું છે, એના માટે કર્મ કરતો ને વગેરે બધું, આના માટે તો બધું હું જ છું, એક જ વસ્તુ છે. અને માટે વિષય અભાવાત કામ અનુપપત્તિ, કામની અથવા ડિઝાયર, એના માટે આ ડિઝાયર નોટ ટેનેબલ, એના માટે કોઈ વિષયની કામના હોય એવું શક્ય જ નથી. આત્મની જ અનન્યત્વાત કામાનુપપત્તો સ્વાત્મની અવસ્થાનમ મોક્ષ. ભાષ્યકારે આમ ધીમે રહીને એકચ્યુઅલી યોગશાસ્ત્રમાં આવી વ્યાખ્યા કરતા હોય છે, આમ સ્વાત્મની સ્વાત્મની અવસ્થાનમ મોક્ષ, આવું ત્યાં આ લોકો આવી વ્યાખ્યા કરે છે, પણ અહીંયા આપણે તો સ્વાત્મની અવસ્થાનમ મીન્સ આઈ એમ નોન ડ્યુઅલ સેલ્ફ, બીંગ માય સેલ્ફ, દેટ્સ ઓલ. સ્વાત્મની અવસ્થાન, પોતાનામાં અવસ્થિત થવું એટલે શું? બીંગ વન સેલ્ફ, અર્થાત હું જે મારું વાસ્તવિક સ્વરૂપ છે એમાં નિષ્ઠ થવું, અથવા એ વસ્તુની સ્પષ્ટતા થઈ જવી મનમાં, એ વસ્તુથી સતત સભાન રહેવું, હું ખરેખર કોન્શિયસનેસ, હું તો શુદ્ધ ચૈતન્ય છું જે આ વિષય અને વિષયી બંનેને આવરીને રહેલો છે, અને માટે વાસ્તવમાં એ જ સત્ય છે, વિષયી અને વિષય, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંને વાસ્તવમાં મિથ્યા છે. એવી વ્યક્તિ માટે અનટેનેબિલિટી ઓફ ડિઝાયર કામ અનુપપત્તિ, અનુપપત્તિ એટલે અનટેનેબિલિટી, એટલે મતલબ એને માટે, એને માટે કોઈ કામના શક્ય જ નથી, શાની? વિષયની, કારણ કે વિષયને પોતાનાથી ભિન્ન માનતો જ નથી, અર્થાત બધું એને પ્રાપ્ત છે, નથી ભિન્ન માનતો એટલે શું? એટલે એ તો પોતાને વિષયથી ભિન્ન નથી માનતો એટલે શું? વિષયના રૂપમાં પણ હું જ રહેલો છું, તો પછી ક્યાંથી ઈચ્છા હોય? એટલે પોતાને પોતાની ઈચ્છા કદી ના હોય, આ તો આપણે જોયું જ છે, હમણાં જોઈ ગયા હતા ને, મને લાગે વચ્ચે જ ગઈ વખતે જ. હા, ડિઝાયરર અને ઓબ્જેક્ટ ઓફ ડિઝાયર એક જ હોય તો કેવી રીતે ડિઝાયર શક્ય છે? દાખલા તરીકે એ ડિઝાયરર ઇઝ અ હ્યુમન બિંગ, ઓબ્જેક્ટ ઓફ ડિઝાયર ઓલ્સો ઇઝ અ હ્યુમન બિંગ, સમજો. એટલે હું ઈચ્છા કરનારો મનુષ્ય, ઓકે સરસ, શેની ઈચ્છા છે બોલો ભાઈ?
तो के मने मनुष्य बनवानी इच्छा है। ये क्या बात करते हैं? हाँ हूँ मनुष्य छू ये अने इच्छा करना रहो छू अने तुम्हारी ये ऑब्जेक्ट ऑफ डिजायर शू छे मनुष्य बनवू छे। अबे आऊ ना होय इफ ऑब्जेक्ट ऑफ डिजायर एंड द डिजायरर इज वन देर इज नो डिजायर देर इज नो डिजायर। अने माटे आ प्रजाहाति यदा कामान सर्वान पार्थ मनोगता। अब्बा सब मैं हूं फिर क्या क्या इच्छा रहेगी? ना स्वामी जी आपड़ा भले हूँ बद्दू हाउ आना रूप में पड़ता है अनी मने इच्छा आवु शक्य ज नहीं। आ इच्छा करनारो अने आ इच्छानो विषय एक ज छे वास्तव में आ सच्चिदान छे ने आ सच्चिदान छे मारी ज अभिव्यक्ति छे पछी अनी कोई इच्छा रहे नहीं। आनी इच्छा त्यारे ज थाय ज्यारे तमे अने आ वस्तु ने एक बीजा थी भिन्न जाणो तो नहीं तो कदी इच्छा ना थाय। डिजायरर एंड ऑब्जेक्ट ऑफ डिजायर आर वन इन दैट केस देर इज नो डिजायर एट ऑल। अने माटे घणा लोकों छे ना बहु बहु कठे छे एक्चुअली साचू कहूं तमने स्थित प्रज्ञ आ लक्षण छे ने लोको कहे छे दिस इज इम्प्रेक्टिकल कामना वगरनो व्यक्ति होय ज नहीं। एटले हाँ पर एक वस्तु में चौक्स पूज्य स्वामी जी कहे प्रमाण हवे अहीं कामना आवी एटले बे भाग पाड़ी देवा। क्या बे भाग? बाइंडिंग डिजायर नॉन बाइंडिंग डिजायर। हाँ ज्ञानीओनी बहु इच्छा होय छे। शंकराचार्य जी ने बहु इच्छा होती अपना आ मुरलीवाड़ा ने बहु मोटी मोटी इच्छा होती पेलाने भणावानी तो इच्छा थी ए सीवाय बड़ी बहु इच्छा थी फलाणानो वध करीश ने आनो एटले ज आवेला ए बड़ी इच्छाओ लईने ज आव्या हता અને ભક્તોને દર્શન આપીશ ને બધું બહુ નાટક કર્યું હમણાં તો બધું એકે એક એટલે કહેવાનો આશય કે અવતારની અંદર પણ ઈચ્છાઓ 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 શંકરાચાર્યજીએ ઈચ્છાઓ 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 ઈચ્છા વ્યાસાચાર્યજી ઈચ્છાઓ 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 ઈચ્છા ઓલ આર બંડલ્સ ઓફ ડિઝાયર બેઝિકલી। તમે કહો છો કે બધા પ્રજાહાતિ યદા કામાન યદા કામાન શું બધી વાતો કરો છો કામના વગર કોઈ હોય જ નહીં। ज्ञानी में रहेली इच्छा क्यारे खरेखर बाइंडिंग होती नहीं एनी पूर्ति माटे ए लोगों ने इनफेक्ट ए लोगों कर्म करे छे एज वस्तु नहीं जवा दो भाई एटले आ तो पछी बहु मोटो चर्चा विषय छे। ए लोगो करता ज नहीं दे आर नॉट दे डोंट कंसिडर धेमसेल्स एज अ एजेंट ऑफ एन एक्शन एटले वास्तव में एमनी नॉन बाइंडिंग डिजायर छे। अने नॉन बाइंडिंग डिजायर पूरी करवी ज एवं कोई इंसिस्टन्स पण नहीं। એટલે જેવી રીતે હું મનુષ્ય હોઉં ને મનુષ્ય બનવાની ઈચ્છા હા એવું હોઈ શકે યસ આઈ વોન્ટ ટુ બી મોર હ્યુમન હા એ કારણ કે નથી અને માટે આઈ વોન્ટ ટુ બી હ્યુમન બિઈંગ ઇઝ નોટ પોસિબલ આઈ વોન્ટ ટુ બી મોર હ્યુમન ઇઝ પોસિબલ દેટ્સ પોસિબલ કારણ કે નથી અત્યારે હું જેવું એક માનવતા મારા વધારે હોવી જોઈએ એવી ઈચ્છા જરૂર હોઈ શકે એનીવે એટલે તો પછી એમનામાં બધી ઈચ્છાઓને આપણે કેવી ઈચ્છાઓ કહીશું? આ તમે કહો છો જ્ઞાનીઓમાં ઈચ્છાઓ છે એસ ધો ડિઝાયર્સ એનીવે એટલે આ માટે તમે આવું ન કહી શકો કે ભાઈ સ્વામીજી હું બ્રહ્મ છું એ તો હું જાણું છું પણ મારે બ્રહ્મ બનવું છે આવું ના કહેશો મારા પ્રભુ કારણ કે હે હું મનુષ્ય છું પણ મારે હજુ મનુષ્ય બનવું છે આવું ન કહેશો આ કોઈ શોભાસ્પદ વસ્તુ નથી। હું મનુષ્ય છું પણ મારે મનુષ્ય બનવું છે આવું ન કહેશો। I know I am Brahman, but I want to be Brahman. This is a very common expression in all sadhakas. Because Swamiji chhe ne sachu ko aa badhu intellectual knowledge chhe. Parantu kharekhar practice practical nathi. Athva shu pelu practice ma nathi. Ha, evu ke je kehta hoy. Athva I want to experience Brahman. How can I? Ha, ye vadhare sadhu. કે છે ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજ છે પણ હજુ બ્રહ્મનો અનુભવ નથી અલા ઇન્ટેલેક્ચ્યુઅલ નોલેજ ના કહેશો ડેન્ટલ નોલેજ કહેશો એનીવે ઇન શોર્ટ તમે જરૂર આવું કહો કે આઈ એમ ઇન અ પ્રોસેસ ઓફ નોઈંગ બ્રહ્મન દેટ્સ અ વે ઓફ સેઇંગ આઈ એમ ઇન અ પ્રોસેસ ઓફ નોઈંગ બ્રહ્મન આઈ એમ ઇન અ પ્રોસેસ ઓફ નોઈંગ માય સેલ્ફ દેટ્સ અ કરેક્ટ સ્ટેટમેન્ટ દેટ્સ અ કરેક્ટ સ્ટેટમેન્ટ બટ ડોન્ટ કન્ક્લુડ દેટ આઈ ડોન્ટ નો બ્રહ્મન Because you are Brahman and therefore, and I want to be Brahman, don't say that. I am in a process of knowing Brahman. Yes, that's correct.
અને નોઈંગ ઇઝ બીંગ, જે તમારે તમે છો એ જ તમારે જાણવાનું છે, દેટ્સ ઓલ. માટે આત્મની ચ કામાનુપપત્તૌ સ્વાત્મની અવસ્થાનમ મોક્ષઃ. કેટલું સુંદર કહ્યું સ્વામી ભાષ્યકાર. આત્મની ચ કામાનુપપત્તૌ એટલે આઈધર આઈ મીન દેર આર નો ડિઝાયર્સ, આત્મા માટે કે અનાત્મા માટે, કશા માટેની ઈચ્છા હવે રહી જ ના હોય તો પછી કોઈ કર્મ જ શક્ય. આત્મા અને અનાત્મા બંનેનું એવું તમે કેમ કહો છો? કારણ કે વાસ્તવની અંદર અનાત્મ વિષયની ઈચ્છા હોય, પોતાને આત્મા એટલે આ સબ્જેક્ટ માનતો હોય અને આ બધાને જગતને પોતાનાથી અન્ય એટલે અનાત્મા માનતો હોય, એવા સંજોગોમાં ઈચ્છા શક્ય બને. પરંતુ હવે આપણે જોયું કે જ્યારે આત્મદર્શન સાચા અર્થમાં આત્મદર્શન થઈ ગયું હોય અને આ બધી જ વસ્તુ એક આત્મા જ હોય, યસ્તુ સર્વમ આત્મા એવ અભૂત તત્ કેનકમ પશ્યેત કેનકમ જિગ્રેત કેનકમ શૃણુયાત કેનકમ વિજાનીયાત કેનકમ મન્વીત. બૃદાણકમાં કેટલું સુંદર કહ્યું, યસ્તુ સર્વમ આત્મા એવ અભૂત, જેના માટે સર્વ કંઈ આત્મા બની ગયું એને એ વસ્તુ એ પોતાનાથી અન્ય વસ્તુના દર્શન નથી કરતો એને સાંભળતો નથી, એટલે ઇટ્સ અ વે ઓફ સેઇંગ. એટલે ઇન શોર્ટ, જ્યારે બધું જ આત્મા બની ગયું, એવા સંજોગોની અંદર અનાત્મા નામની કોઈ એનાથી અન્ય નોન આઈ નામની વસ્તુ નથી રહી, જેને માટે થઈને હવે એની ઈચ્છા હોય. અને આત્માની તો કદી ઈચ્છા હોય જ નહીં. મેં હમણાં જ કહ્યું મનુષ્ય છું, મનુષ્ય બનવું છે, આવું ના. હા, મનુષ્ય છું ને વધારે સારા મનુષ્ય બનવું છે એ શક્ય છે, માનવતા વધારે જીવનમાં લાવવી છે એ બધું શક્ય છે, પણ મનુષ્ય છું ને મનુષ્ય બનવું છે આવું ના હોઈ શકે. એટલે આત્મવિષયકની ઈચ્છા ના હોઈ શકે અને પોતાનાથી અન્ય વસ્તુના દર્શન અનાત્મ દર્શન નહીં કરતો હોવાના કારણે અનાત્માની ઈચ્છા પણ ન હોઈ શકે. તો પછી હવે તમે મને કહો શેની ઈચ્છા હોય, શેની ઈચ્છા હોય? પતી ગયું, બે જ વસ્તુ છે આત્મા અને અનાત્મ. હવે બેમાંથી એક વસ્તુની ઈચ્છા જ નથી એને, તો પછી પ્રજા હાથી યદા કામન કહી શકાય ના કહી શકે? કહી શકાય, કહી શકાય, કોઈ ખોટું નથી. ઇન શોર્ટ કહેવા કેવું, આપણે તો આ બધું વિચારતા નથી, ભાષ્યકારે ક્યાં ક્યાં બધું લખીને મૂકેલું છે. બધું સારું છે કે આવી એક તક મળે છે, બધું આપણે આ બધું આમ બહાર લાવીએ છીએ, એટલે ગ્લોરી ગ્લોરી ઓફ અ ભાષ્યમ. વિદ્યા કર્મણો વિરોધ, હા સ્વાત્મની અવસ્થા, હા એટલે વાસ્તવમાં એટલે કર્મ વગેરે પણ શક્ય નથી, કારણ કે કામના જ નથી રહી માટે કર્મ શક્ય નથી. અને માટે સ્વાત્મની અવસ્થાન મોક્ષ, જસ્ટ બીંગ માય સેલ્ફ, દેટ્સ ઓલ. ટેક એ કપ ઓફ ટી ઓર કોફી એન્ડ બીંગ યોર સેલ્ફ, દેટ્સ ઓલ. બસ જીવનમાં આટલું કરવાનું છે, આનંદ. એટલે વિદ્યા કર્મણો વિરોધ, બોલો હવે તમે મને કહો. આ જ્ઞાન છે સ્વાત્મની અવસ્થાનું, હું બ્રહ્મ છું સર્વ કાંઈ છું એ જાણવાનું છે બસ, એને અને પેલું કર્મને ક્યાં આની અંદર ક્યાં સાંકળશો? બોલો. કર્મ માટે કામના જોઈશે, કામના માટે અનાત્મ દર્શન જોઈશે, હે ને? જોઈ ગઈ વાત થઈ ગઈ ને આપણે? મારાથી અન્ય એવું જગતનું દર્શન થવું જોઈએ, તો પછી એમાંથી કોઈક વસ્તુની મને ઈચ્છા હોય પ્રાપ્ત કરવાની અને જાળવવાની, જે પણ. એટલે કર્મ તો કામનામાંથી ઉત્પન્ન થાય, કામના જ ન રહી શકે આવી વ્યક્તિનામાં. આત્મ વિષયની અનાત્મ વિષયની કોઈ કામના ન રહી શકે સર્વ આત્મદર્શન કરનાર. અને એ વસ્તુ તો જ્ઞાનનો વિષય છે, જ્ઞાનને કારણે આવું દર્શન કરે છે. માટે જ્ઞાન અને કર્મનો સમુચ્ચય મોક્ષ માટે શક્ય નથી. સ્વાત્મની અવસ્થાન મોક્ષ, બીંગ વન સેલ્ફ, બસ ઇઝ મોક્ષ. માટે બંને વિરુદ્ધ વસ્તુઓ છે. વિરોધાદેવ વિરોધાદેવ છે વિદ્યાન મોક્ષમ પ્રતિ કર્માણી અપેક્ષતે સ્વાત્મલાભેતુ પૂર્વ ઉપચિત દુરિત પ્રતિબંધ અપનયન દ્વારેણ વિદ્યાયા હેતુત્વં પ્રતિપદ્યંતે કર્માણી નિત્યાની ઇતિ. વિરોધાદેવ અને બિકોઝ ઓફ ધેર ઓપોઝિટ નેચર, અર્થાત કર્મ અને જ્ઞાન બંનેનો પરસ્પર વિરોધ હોવાને કારણે વિદ્યા ન મોક્ષમ પ્રતિ કર્માણી અપેક્ષતે. માટે વિદ્યાને અપેક્ષા નથી, વિદ્યા ન અપેક્ષતે, વિદ્યાને અપેક્ષા નથી. વિદ્યા ઇઝ નોટ ડિપેન્ડન્ટ અપોન વોટ? કર્માણી. અને માટે વિદ્યા મોક્ષ માટે થઈને કર્મની અપેક્ષા રાખે એવું શક્ય નથી, કારણ કે કર્મ અને વિરોધ, કર્મ અને જ્ઞાન પરસ્પર વિરુદ્ધ છે. માટે વિરુદ્ધ વસ્તુની અપેક્ષા કેવી રીતે રાખે? એ તો શક્ય જ નથી. સ્વાત્મલાભ હેતુ એટલે વાસ્તવની અંદર, હા ભાષ્યકારે કહે છે તો પછી એ પાછા ફરી કંઈ બોલે
કે વેદના 14999 પાનાનું શું એમ પૂછે, પહેલા જ એ પહેલા જ ભાષ્યકાર કહી દે છે, સ્વાત્મલાભેતુ વિદ્યા કર્માણી અપેક્ષતે. આપણે બધું ઉમેરવાનું હોય, સ્વાત્મલાભે એટલે ફોર ધ નોલેજ, વેલ નોલેજ ફોર ઇટ ટુ એરાઇઝ. જ્ઞાનની ઉત્પત્તિ, મોક્ષ માટે જ્ઞાન કર્મની અપેક્ષા રાખતું નથી, પરંતુ જ્ઞાન પોતે પોતાની ઉત્પત્તિ માટે કર્મની અપેક્ષા રાખે છે. સ્વાત્મલાભે એટલે પોતાની ઉત્પત્તિ માટે, પોતાની પ્રાપ્તિ માટે, અર્થાત એને કર્મની અપેક્ષા જરૂર છે, અર્થાત જ્ઞાન યોગ્યતા, કર્મયોગ. એટલે પૂર્વ ઉપચિત દુરિત પ્રતિબંધ અપનયન દ્વારેણ વિદ્યાયા હેતુત્વં પ્રતિપદ્યંતે કર્માણી નિત્યાની. પૂર્વ ઉપચિત દુરિત એટલે નિત્ય, હવે બતાવે છે ભાષ્યકાર કે ભાઈ જુઓ, અમે કર્મના વિરોધી નથી, મોક્ષ માટે સમુચ્ચય શક્ય નથી એ અમે તમને સમજાવી રહ્યા છીએ. કર્મનો કોઈ રોલ નથી. 14999 પા આપણને કંઈથી 14000 જ યાદ રહેશે, પણ ચાલે, સારું છે, ચાલો 14999 પાસાજી છે વેદ, એને અમે ફગાવી નથી દેતા ભાઈ. વી આર નોટ પુટિંગ ઇન ટુ ડસ્ટબિન, ડોન્ટ વરી. એની જરૂર છે. વિદ્યાની ઉત્પત્તિ કેવી રીતે થશે એને માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું પડશે અંદર. એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડ કરવા માટે તો આ લોકોને જ બોલાવવા પડશે. કોને? નિત્યકર્મોને બોલાવવા પડશે. એ લોકો દે વિલ બિલ્ડ એન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને પછી ત્યાં મહાવાક્ય સેટલ થશે ધીરે ધીરે. પૂર્વ ઉપચિત કેવી, પણ એ કેવી રીતે બનશે? બહુ બધી મુશ્કેલીઓ છે અહીંયા તો, બધા બહુ ખાડા ટેકરા છે બધા, ખૂબ. ડોન્ટ વરી. પૂર્વ ઉપચિત દુરિત પ્રતિબંધ અપનયન દ્વારેણ, અપનયન દ્વારેણ, બાય રિમૂવિંગ, દ્વારેણ મીન્સ બાય મીન્સ ઓફ રિમૂવિંગ પ્રતિબંધ, સર્વ પ્રતિબંધોની. અને કયા પ્રતિબંધો છે? દુરિત, દુરિત પાપ કર્મ. કેવી રીતે આવેલા છે? પૂર્વ ઉપચિત, પહેલા ભેગા કરેલા છે, પહેલા પૂર્વના જન્મમાં. વિદ્યાયા હેતુત્વ, અને એ વાસ્તવમાં અપનયન દ્વારે એટલે નિત્યકર્મો વગેરે જે છે એ વાસ્તવની અંદર આ રીતે દુરિતનો ઉપક્ષય કરી, અક્ષય કરીને વિદ્યા પ્રત્યે હેતુ બને છે. કેવા કર્મો છે? નિત્યાની કર્માણી. અને એવા નિત્યકર્મોનું પ્રતિપદ્યંતે, એ નિત્યકર્મોનું પ્રતિપાદન વેદ કરે છે. માટે કર્મનો અમારે વિરોધ જરા પણ નથી. વિદ્યાની ઉત્પત્તિ વિદ્યા પોતે જ અપેક્ષા રાખે છે કે પોતે ઉત્પન્ન થાય આ વ્યક્તિના મનમાં. એના માટે એના જીવનમાં કર્મ હોવા આવશ્યક છે, નિત્ય કર્મ અર્થાત કર્મયોગની આવશ્યકતા છે. એટલે વાસ્તવની અંદર વિરોધાદેવ, થોડું જરા ડિટેલમાં જોવું પડશે, બહુ સુંદર વસ્તુ છે. વિરોધાદેવ છે વિદ્યા ન મોક્ષમ પ્રતિ કર્માણી અપેક્ષતે. પેલું તો મેં તમને ટ્રાન્સલેશન જરા કહ્યું, નોલેજ ઓફ બ્રહ્મન ડઝ નોટ ડિપેન્ડ ઓન વેલ કર્મ ફોર મોક્ષ, એમ કહેવાનો આશય છે. કેમ? કારણ કે મોક્ષનો અર્થ છે પોતાની જાતમાં સ્થિત થવું, પોતાની સભાનતા હોય, હું કોણ છું એ વસ્તુની સ્પષ્ટતા હોય, એ નામ મોક્ષ છે. દેટ્સ ઓલ, ઇઝ જસ્ટ બીંગ વન સર. એને બીઈંગ ઇઝ નોટ કર્મ, બહુ સરસ, બીઈંગ ઇઝ નોટ કર્મ. અને માટે લાઈક આ તો પેલું છે ને, જેવું છે આપણે હંમેશા પેલું આ ખાડ સાપુજે સ્વામીજીનું ઉદાહરણ આપે, શુગર ક્રિસ્ટલનું, કે શુગર ક્રિસ્ટલ જે હોય એને 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 હજુ એને એને મીઠા થવું છે, ગળ્યા થવું, ગળ્યા ગળ્યા થવું છે, મીઠા એટલે એની વી, એટલે આ શુગર ક્રિસ્ટલને ગળ્યા થવું છે. તો શું કરવાનું છે? કયું કર્મ કરવાનું? તમે મને કહો, ચાલો અમે કરવા તૈયાર છીએ. શુગર ક્રિસ્ટલને ગળ્યા થવું હોય તો એને શું કરવાનું? તમે કહો, એ કરવા તૈયાર. શું કરવાનું? કશું જ નહીં. શુગર ક્રિસ્ટલને જાણવાનું કે હું ગળી છું, બસ આટલું, બીજું શું કરવાનું? શું કરવાનું? એટલે વાસ્તવની અંદર કાંક એ જાણતું નથી. પ્રશ્ન આટલો ઊભો થાય છે, કેમ આવું આવું પણ છે એના માટે? કારણ કે ગળી હોય તો એને પાછું હું વાસ્તવમાં આવી ગળી ગળ્યા બનવાની ઈચ્છા કેમ ઉત્પન્ન થાય? કારણ કે જાણતું નથી. માટે સ્વીટનેસ ઇઝ નેચર, એવી રીતે બ્રહ્મન ઇઝ માય નેચર, લિમિટલેસનેસ ઇઝ માય નેચર, ઓર ફૂલનેસ ઇઝ માય નેચર, એક્ઝિસ્ટન્સ ઇઝ માય નેચર, બોલો. અને માટે ખરેખર એના માટે કોઈ કર્મની અપેક્ષા નથી. બીંગ વન સર, આ જાણવું એટલું જ પૂરતું છે. મુક્તિ મારો સ્વભાવ છે, ચાલો ને, ઇન શોર્ટ, ના એવું નહીં તો શું? હું સચ્ચિત છું એ વસ્તુ બરાબર, પણ ખરેખર આ જે છે ને,
આનંદ તો મેળવવાની વસ્તુ છે, એ બીઈંગના આનંદ એ મનથી બહુ બેસતો નથી. હું આનંદ છું એવું કંઈક, દિસ ઇઝ નોટ. એટલે હું સચિત છું તો માની લીવે આઈ એમ. તો હવે તમે કહો છો આઈ એમ ઇઝ સેલ્ફ એવિડન્ટ, આઈ એટલે વાસ્તવમાં કોન્શિયસ બીંગ. એમ એમ તો હંમેશા એક્ઝિસ્ટન્સ માટે વપરાય, એ તો ટુ બીના જ બધા રૂપો છે અંગ્રેજીમાં. હે ઇઝ હોય, એમ હોય, વગેરે વગેરે. વોઝ હોય તો ભૂતકાળ કહો, એમ હોય તો તમે પ્રેઝન્ટ ટેન્સ કહો, પણ એનો અર્થ તો અલ્ટિમેટલી છે અસ્તિત્વ. એટલે એ સમજી શકાય આઈ એમ એટલે આઈ એટલે ચિત્ત અને એમ એટલે સત. એ તો બહુ સરળ છે, સેલ્ફ એવિડન્ટ. બધા આઈ એમ આઈ એમ આઈ એમ આઈ એમ આઈ એમ બધા બોલે છે, અજ્ઞાની જ્ઞાની બધાય. પણ હું આનંદ છું એ કંઈ બેસતું નથી. એટલે આનંદ તો આપણે એના માટે એવું રાખીએ કે આઈ એમ સચ ચિત્ત બટ આઈ વોન્ટ ટુ બી આનંદ, આટલું તો રાખો. અને એના માટે પછી કર્મ ધીમે રહીને અંદર ક્યાંક ગોઠવી દઈએ, એવું કંઈક કરીએ. એટલે આપણે કહીએ છીએ ભાઈ કારણ કે હું આનંદ છું એવું કંઈ મને સમજે ફીલ થતું નથી અંદરથી. તમે જ્યારે કહો છો ને કે તું આનંદ છું, ત્યારે મને અંદરથી કંઈક ફીલ તો થવું જોઈએ, પણ એવું કશું થતું નથી. એટલે હું ગમે એટલું નિધ્યાસન કરું તો પણ હું આનંદ છું એવું તો મને કદી નથી થતું. હું સચિત છું તો બહુ સરળ છે, હવે સમજી ગયા. હવે બહુ કહેશો નહીં, અમને બહુ રિપીટ ના કરશો, નહીં કહું. સારું. એટલે વાસ્તવની અંદર આનંદ તો પ્રાપ્તિનો વિષય છે. આ હું અત્યારે આનંદ છું એવું તો હું નહીં કહું. સારું ભાઈ, ના કહીશ. એટલે વાસ્તવની અંદર હું ખરેખર આનંદ સ્વરૂપ છું એ જાણવું એમનામાં આનંદ છે. વાસ્તવમાં યુ ડોન્ટ રિક્વાયર ટુ ડુ એનીથિંગ એલ્સ. તારા મનમાં શું છે કે આનંદ એટલે કંઈક સમ કાઇન્ડ ઓફ ફિલિંગ. અત્યાર સુધી એવી રીતે જ અનુભવ્યું છે ને, તને ઈચ્છિત વસ્તુ તને મળતી હોય ત્યારે મનમાં જે પણ એક જુદી પ્રકારની વૃત્તિ ઉત્પન્ન થાય, સુખાકાર વૃત્તિ, એને તું આનંદ કહું છું. અમે એને નથી કહેતા, કારણ કે એ તો આવે છે ને જાય છે. ઇટ કેનોટ બી કનેક્ટેડ વિથ આઈ. આઈ નેવર ગો એન્ડ કમ બેક. હા, હવે તું એ જે કહું છું ને એ તો મનની વૃત્તિ છે, અને એ તો તને છોડીને જાય છે ને પછી આવે છે ને જાય છે. અમે તો તને, તું પોતે આવો આનંદ છું એની વાત કરે છે. માટે ઇટ ઇઝ નોટ અ ફિલિંગ, ઇટ ઇઝ નોટ અ ફિલિંગ. ઇટ્સ યોર ઓન નેચર બેઝિકલી. ઇટ્સ યોર અવેરનેસ દેટ યુ આર ફૂલ એન્ડ કમ્પ્લીટ, યુ આર લિમિટલેસ. દેટ્સ વોટ ઇટ ઇઝ. આનંદ તારા મનમાં જે પ્રગટ થાય છે એ તારી પોતાનું સ્વરૂપ જ વાસ્તવમાં અભિવ્યક્ત થાય છે એક ક્ષણ. ચાલો, એ તો બરાબર છે. પરંતુ એટલે વાસ્તવની અંદર અહમ જે છે એ તો આનંદ સ્વરૂપ છે, પૂર્ણ છે, પૂર્ણ છું એ પ્રકારનું જ્ઞાન છે. એ કોઈ ફિલિંગ નથી. ઇટ્સ નોટ અ ફિલિંગ. ફિલિંગ ઇઝ સમથિંગ વિચ કમ્સ એન્ડ ગોઝ. વી આર ટોકિંગ અબાઉટ યુ. યુ નેવર કમ એન્ડ ગો, યુ આર ઓલવેઝ ધેર. અમે એને આનંદ કહે છે, માટે તું સમજી શકું છું કે એ ફિલિંગ નથી. ફિલિંગ ઇઝ ઇન ધ માઇન્ડ એન્ડ ધેટ્સ અ સ્ટેટ ઓફ ધ માઇન્ડ. ઇટ ગોઝ એન્ડ કમ્સ. એટલે પૂર્વ પક્ષી છે ને બિચારો, એને કોઈ પણ રીતે આ કર્મ જે છે એને વિદ્યા સાથે કમ્બાઈન કરી દેવું છે. ક્યાં કંઈ પણ આવું તમે કહો ને, આઈ વોન્ટ ટુ બી આનંદ, આઈ એમ સચિત બટ આઈ વોન્ટ ટુ બી આનંદ. સચિત આનંદમાંથી સચિત હું છું પણ આનંદ હું બનું, તો એના માટે પછી કર્મ લઈ આવું. કંઈ બનવું એટલે પછી કર્મ આવી ગયું. બીકમિંગ મીન્સ કર્મ, બીઈંગ મીન્સ નોલેજ. આટલી વસ્તુ છે. બીઈંગ મીન્સ નોલેજ. આઈ એમ સ્વીટ, નો કર્મ. આઈ વોન્ટ ટુ બી સ્વીટ, કર્મ હો ગયા. એટલે એને કોઈ પણ રીતે આત્માનું જે લક્ષણ છે સચ્ચિદ આનંદ, એમાંથી સચિત ભલે રહ્યું તમે, પણ આનંદ તો પ્રાપ્તિનો વિષય છે ભવિષ્યમાં. માટે તમે હું છેવટે હું સચ્ચિદ આનંદ છું, આનંદ સ્વરૂપ છું, અને એ મોક્ષની વ્યાખ્યા હોય તો વાસ્તવમાં આનંદ તો પ્રાપ્તિનો વિષય છે. ને એ રીતે ભલે તમે જ્ઞાન પ્રાપ્ત કરો, વિદ્યા પ્રાપ્ત કરો કે હું સચ્ચિદ આનંદ છું, પણ સાથે સાથે કર્મની અપેક્ષા છે કે જેના દ્વારા તમે આનંદ તમારું જે સ્વરૂપ છે એને પ્રાપ્ત કરી શકો. અને માટે એ હંમેશા આ રીતે જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે એવું એ આર્ગ્યુમેન્ટ કરે છે. અને માટે ઉદાહરણ આપે છે. શેનું ઉદાહરણ આપે છે? સરસ. બીટલ લીફ, લીલું, અને પેલો બીટલ નટ, આપણી સોપારી, અને પેલો કાથો આપણો, અને થોડોક ચૂનો, બધું જુદું જુદું છે, બરાબર. અને વાસ્તવની અંદર એ જુદી જુદી વસ્તુઓનું મિક્સર કરો તો એમાંથી સ્પેશિયલ એટ્રીબ્યુટ ઉત્પન્ન થાય છે કે નહીં? લાલ રંગ થાય છે ને. એ લાલ રંગ કશામાં નથી. પાન, પેલા પાન, નાગરવેલના પાનમાંય નથી, ચૂનામાંય લાલ રંગ નથી, ને કાથામાંય લાલ રંગ નથી, ને પેલી કઈ સોપારીમાંય લાલ રંગ નથી.
પણ આ ચારેયનું ભેગું કરો તો કેવું થાય છે? થાય છે ને, આપણને પૂછે છે એટલે આપણે કહ્યું હા થાય છે, બસ. તો પછી એટલે વિદ્યા અને કર્મનો સમુચ્ચય કરો ને ત્યારે મોક્ષની ઉત્પત્તિ થાય. અને માટે બંને જાણો પણ ખરા, તમારું વેદાંત શાસ્ત્રને જાણો જરૂર, પણ સાથે સાથે કર્મ પણ કરો, અને ત્યારે છેવટે ભવિષ્યની અંદર હું આનંદ છું એવું તમે તમારી જાતને જાણશો. અને એ રીતે વાસ્તવની અંદર ઇન્ડિવિજ્યુઅલી ભલે બંને જુદા જુદા હોય, વિદ્યા જ વિદ્યા છે, કર્મ કર્મ છે, પણ મિક્સર તે નવી જ વસ્તુ ઉત્પન્ન કરે જેવી રીતે પાનની અંદર, એટલે સ્પેશિયલ રિઝલ્ટ આવી શકે. એટલે મોક્ષ પણ સ્પેશિયલ રિઝલ્ટ છે, અને સ્પેશિયલ રિઝલ્ટ માટે વિદ્યા એકલી કામ ન કરે, કર્મ પણ એકલું પણ કામ ન કરે, સમુચ્ચયથી આવું ઉત્પન્ન થાય. અને આ પેલું રસવાદ વિદ્યા જે હોય છે ને, એમાં પેલી બેઝિક મેટલ્સને ભેગા કરીને આ લોકો કંઈક સુવર્ણ બનાવે ને આવું આવું છે. આપણા શાસ્ત્રોમાં વર્ણન છે, વેદમાં વર્ણન છે, રસવાદ વિદ્યા એટલે અલ્કેમિસ્ટ હોય છે ને, એ લોકોએ આવું બધું કંઈક કરતા હોય છે, એ જાત જાતની મેટલો ભેગી કરે ને એમાંથી નવી જ મેટલ ઉત્પન્ન થાય. આ બધી એલોયસ છે, બધી એવી જ પ્રકારની વસ્તુ છે. એલોયસ એ બધી એમાલગમ્સ પણ છે, બધા એ બધા પણ એ પ્રકારના મર્ક્યુરી સાથેના બધા બનાવે પ્રોડક્ટ્સ, બધી એમાલગમ્સ પણ આ પ્રકારના, એલોયસ બધી આ પ્રકારની, જે સ્પેશિયલ પ્રોપર્ટીવાળી હોય. સ્પેશિયલ પ્રોપર્ટી એલોયસની પ્રોપર્ટી તદ્દન જુદી હોય. એટલે એ રીતે અહીંયા પણ વિદ્યા અને કર્મ બંનેની અલગ અલગ પ્રોપર્ટી છે, પણ બંનેનો સમુચ્ચય કરો તો સ્પેશિયલ વસ્તુ ઉત્પન્ન થાય, સ્પેશિયલ રિઝલ્ટ આવે, અને એનું નામ છે મોક્ષ. એટલે તમે સચ્ચી જ છો ભલે રહ્યા, પરંતુ હું ભવિષ્યમાં આનંદ પ્રાપ્ત કરી શકું, જેને તમે મોક્ષ કહો છો, તો એ વસ્તુ ભવિષ્યમાં પ્રાપ્ત થાય, વિદ્યા અને કર્મના સમુચ્ચયથી પ્રાપ્ત થાય. એટલે આપણે કહીએ છીએ ભાઈ, મોક્ષનો અર્થ સ્વાત્માની અવસ્થાનું, સ્વાત્મા એટલે ઓલવેઝ બીન બ્રહ્મન. સ્વાત્મા મીન્સ હેઝ આઈ એમ ઓલવેઝ બ્રહ્મન, આઈ એમ બ્રહ્મન બેઝિકલી. અને એટલે પણ હું રડું, કમ્પ્લેન કરું કે પછી આ શોક કરું ત્યારે હું બ્રહ્મ, કારણ કે તમે તો કહો છો તું તો બ્રહ્મ જ છું, તો પછી આ રડે જ કોણ? લો ચાલો હવે તમને બરાબર, અમે કારણ કે તમે ક્યારના બોલ કરો છો, બોલ રડે છે કોણ? બ્રહ્મ રડે છે. શું બોલો છો તમે? તમે તો બ્રહ્મને આનંદ સ્વરૂપ કહ્યું હમણાં. બ્રહ્મ રડે છે, બ્રહ્મ શોક કરે છે, બ્રહ્મ કમ્પ્લેન કરે છે. હા, બ્રહ્મ જ કમ્પ્લેન કરે છે અને બ્રહ્મ રડે છે, અને એ જ બ્રહ્મ આનંદ સ્વરૂપ. તમારામાં કંઈક અક્કલ જેવું લાગતું નથી, કારણ કે વાસ્તવની અંદર બ્રહ્મન ક્રાઇઝ અંડર ઇગ્નોરન્સ આવું છે. બ્રહ્મન કમ્પ્લેન્સ અંડર ઇગ્નોરન્સ, એ જ બ્રહ્મન. એ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થાય ને ઇગ્નોરન્સ નિવૃત્ત થઈ જાય તો હવે બ્રહ્મ રડતું નથી. વાસ્તવની અંદર અર્થાત બ્રહ્મા જે છે અવિદ્યા દશાની અંદર પોતાને જીવ માનીને રડે છે ને, એ જ્યારે વ્યક્તિ રડે છે ત્યારે પોતાને બ્રહ્મ કહીને રડે છે કે જીવ કહીને રડે છે? તમને કહો, હે, એક પિતા તરીકે રડે છે, પિતા તરીકે કમ્પ્લેન છે કે બ્રહ્મ તરીકે કમ્પ્લેન છે? આટલું મને કહો, ચાલો તમે આટલો જવાબ આપો. ના, એ પિતા તરીકે કમ્પ્લેન કરે છે, પણ અમે કહીએ છીએ એ બ્રહ્મ છે. એ કહે છે હું પિતા છું, તો પછી શું છે ત્યાં? મને કહો શું સિદ્ધ થયું? એ મને કહો. હું એને કહું છું તું બ્રહ્મ છું, અને એ કહે છે ના હું પિતા છું, તો શું સિદ્ધ થયું? અજ્ઞાન સિદ્ધ થયું. બસ તો પછી તો હું શું કરું? હવે બ્રહ્મ અજ્ઞાન દશાની અંદર રડે, કમ્પ્લેન કરે કે શોક કરે, તો અમે એમ જ કહીએ કે બ્રહ્મ જ રડી રહ્યું છે, અમે તો એમ જ કહીશું અંડર ધ સ્પેલ ઓફ ઇગ્નોરન્સ. અને માટે રડવાનું બંધ કરવું હોય, આનંદ જોઈતો હોય, તો જ્ઞાન પ્રાપ્ત કરો. આટલું તો કહીએ છીએ અમે તમને. શા માટે આટલું? બિચારા ભગવાને કેટલું શરૂઆત જ હસતા શરૂઆત કરી. મેં જ કહ્યું ક્લાસમાં અહીંયા, હસતા હસતા શરૂઆત, પ્રહસનિવ ભારત, પ્રહસન. અને હસતા હસતા શરૂઆત કરી પેલાને ભણાવવાની, અને એને કહ્યું કે બેટા શોકનું કોઈ કારણ નથી, તારી ભૂખનું કારણ છે, તરસનું કારણ છે, બધાનું કારણ છે, મૃત્યુનું કારણ છે, શરીરનું કારણ છે, બધાનું કારણ છે બેટા, પણ શોકનું કોઈ કારણ નથી. અને પાછું છેલ્લે કહ્યું કે બેટા શોકનું કારણ નથી, માં સૂચા. શરૂઆત કરી અશોચ્યાન ને પછી છેલ્લે માં સૂચા, અને વચ્ચે બધું બતાવ્યું કે ન અનાત્મા શોકનું કારણ, ન આત્મા શોકનું કારણ. તો પછી આ આવ્યો ક્યાંથી શોક? અનુભવાય છે તો એટલે તો કહીએ છીએ કે કુછ ગરબડ હો ગયા હૈ. હા, એ ગરબડ જો બોલતે હૈ ને ઉસકો ઇગ્નોરન્સ કહેવાય. હા, આત્મા એ શોકનું કારણ નથી, ઇટ્સ નોટ અ સોર્સ ઓફ ગ્રીફ, નાઇધર અનાત્મા ઇઝ અ સોર્સ ઓફ ગ્રીફ.
not a single one. Yet I experience grief. Well, તો પછી મિક્સર મિક્સર કારણ કે આ બેમાંથી મિક્સર જ હોય ને મિક્સર કારણ એ મિક્સર તો થઈ ના શકે આત્માનાત્મા મિક્સર કેવી રીતે કેનોટ બી પોસિબલ અંધકારને પ્રકાશનું મિશ્રણ કરવા જેવી વાતો છે આ તો અને શીત અને ઉષ્ણને ભેગા કરવા જેવી વસ્તુ છે ન હોઈ શકે તો પછી ગરબડ મિક્સર છે એ આ બંને ભેગા થયા છે એવો પ્રકારનું મતિ આત્માનાત્મા તાદાત્મ્ય અધ્યાસ એ જ્ઞાનનું કારણ એવું મિક્સર જે હોય ખરેખર બનતું ના હોય ફિઝિકલી પણ તમને હોય કે આવું થયું છે મિક્સર છે તો પછી ઇટ્સ અ પ્રોડક્ટ ઓફ ઇગ્નોરન્સ અંડર ધેટ વન વેલ્સ કમ્પ્લેન્સ લેમન્ટ્સ એવરીથિંગ એટલે બ્રહ્મ જ રડે છે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ॐ शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम।